નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને તમારી સાથે હું છું ધ્રુવી. કોરોનાની મહામારી વચ્ચે દિવાળીના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે આજે એનએસ ગુજરાતની ટીમ અમદાવાદની કુંડળા વિસ્તારમાં આવેલા ઓશા મોલ ખાતે આવી પહોંચી હતી, જ્યાં દિવાળીને લઈને મોલમાં મંદીનો માહોલ પર તેમની વ્યથા જાણી હતી. લોકડાઉન પછી અનલોક એકના તબક્કામાં મોલ્સ ખોલવામાં આવ્યા છે, પરંતુ તે બાદ મોલ્સનો વ્યવસાય તે પહેલાના ચોથા ભાગનો પણ રહ્યો નથી. ત્યારે આ અંગે એનએસ ગુજરાતની ટીમ અમદાવાદના નિકોલ નરોડા વિસ્તારમાં આવેલા ઓશિયા મોલની મુલાકાત લીધી હતી, જેમાં મોલના મેનેજરે જણાવ્યું હતું કે બજારમાં વેચાણ ન હોવાથી વેપારીઓ પરેશાન બન્યા છે, તેમજ જોઈએ એટલા ગ્રાહકો આવતા નથી. કપડાના વેપારીઓ 50% ગ્રાહકીની આશાએ ગ્રાહકોની વાટ જોઈને બેઠા છે. મહત્વનું એ છે કે જન્માષ્ટમીના તહેવાર બાદ નવરાત્રિમાં પણ વેપારીઓને મંદીનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે દિવાળીના તહેવાર પર બજારમાં ખરીદી શરૂ થતા વેપારીઓમાં આશા જાગી છે. ગયા વર્ષ કરતા આ વર્ષે ગ્રાહકીમાં ઘણો જ ફેર પડ્યો છે, પરંતુ લોકડાઉનમાં બધા નવરા બેઠા હતા તેમાં સુધારો થયો છે. આથી થોડીક રાહત પણ મળી છે. ગયા વર્ષની તુલનામાં આ વર્ષે 50% જ ગ્રાહકી છે. દર રવિવારે જે ગ્રાહકી થતી હતી એ અત્યારે નથી, કારણ કે નાણાકીય રીતે લોકોના ખર્ચામાં 50% કાપ આવી ગયો છે. દરેક ગ્રાહક મોલમાં આવે ત્યારે તેના હાથ સેનિટાઈઝર કરવામાં આવે છે, તેમજ ફરજિયાત માસ્ક પહેરાવીએ છે. ગ્રાહક મોલની અંદર બહાર જાય છે એટલે તરત જ તે જગ્યા ઉપર સેનિટાઈઝર કરવામાં આવે છે. આ વખતે દિવાળી 15 તારીખે આવે છે એટલે નોકરિયાતોને પૂરો પગાર પણ આવ્યો નથી. આથી એ પ્રમાણે આ વર્ષે ગ્રાહકી રહેશે, પરંતુ લોકો મોટા ખર્ચા કરવા તૈયાર નહીં રહે, જેને કારણે આ વર્ષે માર્કેટમાં મંદી રહેશે. દિવાળીના તહેવારોમાં ગ્રાહકી ખુલશે, પણ લોકોના ખર્ચા ઉપર નિયંત્રણ રાખશે. 10% જેવું વધુ ખુલે તો 60% જેવી ગ્રાહકી થશે, પરંતુ ગયા વર્ષ જેવી તો ગ્રાહકી નહીં જ રહે. હાલમાં પ્રવર્તી મંદી અને ઓનલાઈન બિઝનેસ પર ખરીદી જેવા પરિબળો બજારોની ખરાબ હાલત માટે જવાબદાર હોવાનું મનાય છે. ઓનલાઈન ખરીદીના કારણે અનાજ, કરિયાણા, કપડાં, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો, વાસણો, બૂટ, ચપ્પલો જેવી વિવિધ વસ્તુને લઈને દિવાળીના સમયે ગ્રાહકી જોવા મળતી નથી. મોલ મેં માહોલ અભી મેડમ બહુત ખરાબ હે, સ્થિતિ બહુત ખરાબ હે, નાજુક હે, ગ્રાહક બહુત કમ આ રહે હૈ. કસ્ટમર કોરોના કી વજહ સે હેન્ડ સેનિટાઈઝર હૈ, ગન મશીન હૈ, સબકા ઉપયોગ કરવા રહે હૈ. જિસ કિસી કસ્ટમર કે પાસ માસ્ક નહીં હૈ તો ઉસકો માસ્ક ભી પ્રોવાઈડ કરવા દે હમ લોગ. નહીં નહીં કુછ નહીં હોગા, ઇસ બાર તો ભૂલ ભુલૈયા મેડમ, દિવાળી જૈસા લગી નહીં રહા કે દિવાળી હૈ. ઉસકે બાબત મેં તો યે કહેના ચાહતે હૈ, જૈસે કે અભી હમારે બોસ ને મિની વોસ યહાં કા કસ્ટમર જૈસે બાપુનગર રહેતા ક્રાઉડ કમ કરને કે લિયે, વૈસે લિમિટેડ મેં કસ્ટમર આતે હૈ ક્રાઉડ કમ કરને કે લિયે, મિની વોસ યહાં ભી ખોલ રખા કસ્ટમર કે પાસ નજદીક મેં. તો ક્યા ભીડ ભડાકા કમ રહે, શાંતિ સે ખરીદી કર સકે, સોશિયલ ડિસ્ટન્સ કા ભી પાલન બના રહે. વો કસ્ટમર કો લોસ હૈ, ક્યોંકિ યહાં હોટલાઈન આકે દેખે કસ્ટમર તો ઉસકો 10 વેરાઇટી જ્યાદા દેખને કો મિલે. ઠીક હૈ ના મેડમ? ઓર વૈસે એકચ્યુઅલી ઓનલાઈન કરને જાઓ તો લોગ ક્યા મન મરજી કે ભાવ લગાતે હૈ, તો ઇસકે કારણ કસ્ટમર કો ઇતના બેનિફિટ નહીં મિલતા હૈ. તો ભી હમારી ઓશિયા કી જો રેટ યહાં લગી હુઈ હૈ ઉસી રેટ સે હમ લોગ ફ્રી હોમ ડિલિવરી કરવાતે હૈ કસ્ટમર કો, કોઈ ભી ચાર્જેસ નહીં હૈ. ઓર સભી કસ્ટમર કો 9 સાલ કી દીપાવલી કી હેપી હેપી બધાઈ, 9 વર્ષ કી બહોત બહોત શુભકામનાએ આપકો ઓર આપકે ચેનલ કો ભી. બહોત મંદી ચાલ રહી હૈ ઓર ગ્રાહક આ નહીં રહે, ગ્રાહક કે પાસ અભી પૈસે નહીં હૈ, કામકાજ સબ બંધ હૈ, ઇસ હિસાબ સે બહોત કમ ગ્રાહક આ રહે હૈ ઓર જો ઓનલાઈન ભી શોપિંગ ચાલ રહી હૈ બહોત બહોત કમ હૈ, કુછ ભી નહીં હૈ, અભી 50% હો ગયા, બહોત હાલત ખરાબ હૈ, ભાવ ભી બિલકુલ રિઝનેબલ હૈ, ફિર ભી ગ્રાહક નહીં આ રહે, ક્યોંકિ ગ્રાહક કે પાસ પૈસે હી નહીં હૈ, અભી પૈસે કે ચલતે ગ્રાહક આતે નહીં હૈ, ઓર આતે હૈ તો બસ ખાને પીને કી વસ્તુ જો રેગ્યુલર જો ચલતી હૈ વહી પરચેજ કરતે હૈ, જૈસે દિવાળી કા માહોલ હૈ ઉસ હિસાબ સે કપડે વગેરા કી ખરીદદારી બિલકુલ હૈ નહીં, સોશિયલ ડિસ્ટન્સ કા પાલન કરતે હૈ, અપને જો ગન મશીન સે ટેમ્પરેચર ચેક કરતે હૈ, પ્લસ સેનિટાઈઝર કરવાતે હૈ, ઓર અપને નિશ્ચિત દૂરી પે ગ્રાહકો ખડા રખતે હૈ, સોશિયલ ડિસ્ટન્સ કા પૂરા પાલન કરતે હૈ. કેમેરામેન રાકેશ બરવાડ સાથે ધ્રુવી પટેલ, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.